સૌને જય સિયારામ. પૂજ્ય બાપુ, ઉપસ્થિત આદરણીય વડીલો અને મિત્રો, નીતિનભાઈનો ખૂબ આભાર. લાગણી ઘણી એટલે આના માટે આટલી બધી વાત કરી. નીતિનભાઈનું સુંદર અને અભ્યાસુ પ્રવચન અમારા મુરબ્બી જીતુદાનભાઈની સાહિત્ય રક્ષી સુંદર વાતો. નીતિનભાઈએ ઘણી બધી સરસ વાતો કરી, એમાં એક સાંજની વાત કરી. જીવનમાં સાંજનું મહત્વ, મનગમતી સાંજ. એટલે મને એક પંક્તિ યાદ આવી, અણગમતું આયખું આ લઈ લ્યો ને નાથ, બદલામાં મને મનગમતી સાંજ એક આપો. એક સાંજ મળી જાય અને અહીંયા તો બાપુ સાંજના થપ્પે થપ્પા લાગી ગયા. રોજ સાંજ પડે. આ માનસ ગાનના અનુષ્ઠાનમાં પ્રસન્નતાનો ભાવ થાય, પવિત્રતાનો પણ ભાવ થાય, અને વ્યાસપીઠ તરફની અંતરની કૃતજ્ઞતાનો ભાવ થાય છે. ભાવ શબ્દાતીત છે અને ઘણા બધા અંશે અંગત છે, એટલે એના વિશે વધારે વાત નથી કરતો. આપણા આ કથા અને આ કીર્તનો એ વાતો સમાજ જીવનને સ્વસ્થતા આપે છે. આજકાલ જેની વારંવાર વાત થાય છે અને ખૂબ જાહેરાતો થાય છે કે અમારી આ દવા લો તો તમને ઇમ્યુનિટી વધે, આજકાલ એ મુશ્કેલી થઈ છે. ઇમ્યુનિટી કેવી રીતે વધારે? અહીંયા ઇમ્યુનિટી વધારવાના બે પ્રયાસો આપણા ઉપર થઈ રહ્યા છે અને મારી દ્રષ્ટિએ, આપ સંમત હો કે ના હો, મારી દ્રષ્ટિએ સફળતાપૂર્વક થઈ રહ્યા છે. એક પ્રયાસ એમના તરફથી થઈ રહ્યો છે ઇમ્યુનિટી વધારવાનો, જે પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે મારી જેવા માણસની શરદી ન થાય. અને બીજું અલબત્ત ભાગ્ય જ મારે તમને કહેવું પડે કે બીજું ઇમ્યુનિટીનું રસાયણ છે રામચરિત માનસ, એ સૃષ્ટિનું સનાતન રસાયણ છે. એટલે સાહેબ, અંધારામાં એ ગોળ ખાવ ને તો ગયો જ લાગે, એને માટે લાઇટ ના કરવી પડે. અંધારામાં ગોળ ખાવ, ગોળ તો ગયો જ લાગે. એ માનસ ગાન અહીંયા આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, પઠન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, આપણી શક્તિ પ્રમાણે મનન કરીએ છીએ. સાહેબ, આ કથાકારોનો એક વર્ગ આપણે ક્યાં, નહીતર શિક્ષણની ફોર્મલ પ્રથાઓ તો ઘણી મોડી વિકસિત થઈ. આપણો આખો ટોટલ ઇતિહાસ તપાસો તો શિક્ષણની જે ફોર્મલ એરેન્જમેન્ટ્સ છે એ તો બહુ પાછળથી આવી. એ પહેલાં ગામ ગામ જઈને, કસ્બે કસ્બે જઈને, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીને આપણા કથાકાર હોય. અને સાહેબ, એ કંઈ સગવડો ભોગવીને નહીં કર્યો હોય ને? અનેક પ્રકારની અગવડો ભોગવી હશે, અનેક પ્રકારની હોસ્ટિલિટીનો અનુભવ કર્યો હશે, અને છતાં પોતાની વાતને એ બરાબર વળગી રહ્યા હશે, પોતાની પ્રસન્નતા વહેંચી હશે. એમને ધન્ય છે સાહેબ. બાપુ તો એ ઉજળી પરંપરાના એક બહુ સમર્થ અને મોટા વાહક છે, પણ એવા અસંખ્ય વાહકો. તારા આનંદના દીવાથી ચેતવે તું, મકરંદભાઈ લખે છે, તારા આનંદના દીવાથી ચેતવે તું કોઈના આનંદનો દીવો, ઓરે ઓ બંધવા જાજી વધાયું તને, જાજી ખમાયું તને, જીવો ભાઈ જીવો. આવા લોકો જીવશે, જીવ્યા છે, એનો સૌથી વિશેષ લાભ થયો હોય તો એક સમાજ તરીકે આપણને થયો છે. માનસ વિશાળ અર્થમાં લઈએ
તો આપણા માનસ સહિતના શાસ્ત્રો એનું એની પ્રાસંગિકતા હંમેશા એવી નવી જળવાઈ રહી છે. એનો કોન્ટેક્સ્ટ એ ક્યારેય નબળો પડ્યો નથી, ઝાંખો પાંખો થયો નથી. કારણ શું છે? મને એ પ્રશ્નનો જવાબ વિનોબાજી પાસેથી મળ્યો છે. વિનોબાજીએ કહ્યું કે સાહિત્ય કેવું હોવું જોઈએ. એમણે બે કસોટી આપી કે સાહિત્ય એમાં વિશ્વાનુભૂતિ હોવી જોઈએ, સાહિત્યમાં સકલાનુભૂતિ હોવી જોઈએ. છીછરી વાત એ સાહિત્ય નથી. દેહુ મહારાષ્ટ્રના એક નાના એવા ગામ દેહુના તુકારામને પૂછ્યું, તમારું નિવાસ સ્થાન કયું? અને સાહેબ શું જવાબ આપ્યો એને? એને કહ્યું કે મારું નિવાસ સ્થાન એટલે ભુવન ત્રય, હું તો ત્રણેય ભુવનમાં નિવાસ કરવા વાળો. એને નાની વાત ન સૂજી. સોનલમાં આભ કપાળી, દાખલાઓ તો ઘણા દઈ શકાત ને સાહેબ, પણ આભ કપાળી બેસણા ક્યાં? તો આસન કે મંદિર કે એવી વાત થઈ શકી હોત અને સારી થઈ હોત, પણ માડી તારા બેસના ગઢ ગિરનાર કેમ? તો કે નવે ખંડ નજરે ચડે. તો કોઈ નાની વાત આપણા સાહિત્યકારોને સૂજી નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કોસ્મોસની પણ વાત કરી તો ત્યાં એ લેવલ ઉપર જઈને ગયા. એ વિશ્વાનુભૂતિ સકલાનુભૂતિ સાહિત્ય બાબાને પૂછ્યું કે એના દાખલા કઈ, કોણ આવું સાહિત્ય કરી ગયા? બાબાએ કહ્યું કે બે લોકો, એક તુકારામ અને એક તુલસી. એમણે જે સાહિત્ય આપ્યું એમાં બંને બાબતો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. અને એટલે તો સાહેબ તુલસીનો યુગ ક્યાં કદી પૂરો થાય છે? કબીરની વાણી ક્યાં કદી જંગવાય છે? એને કોઈ પ્રમોશનલ એક્ટિવિટી કરવી પડે છે? કર્ટન રેઝર પ્રોગ્રામ કરવા પડે છે? અહીં તો કર્ટન ઘણાને રેઝ કરીને થાકી ગયા, તો કર્ટન એના ઊંચકાયા જ નહીં. અને આમના તો કર્ટન જ એવા નોંધાયેલો એક પ્રસંગ છે, બનેલો પ્રસંગ છે. આઝાદી મળ્યા પછી પંડિત નહેરુ અને વિનોબાજીને મળવાનું ઓછું થતું હતું, પણ યોગાનું યોગ ક્યારેક મળી જવાય, કારણ કે બંને રસ્તાઓ જુદા હતા. ત્યારે એક વખત વિનોબાજીએ પંડિતજીને એમ કહ્યું, એ વાત જાણીતી ઘટના છે કે પંડિત જવાહરલાલ નહેરુ કદાચ વડાપ્રધાન ન થયા હોત કે કંઈ ન થયા હોત, પણ માત્ર ઇતિહાસ લખ્યો હતો, પણ દુનિયા એને સારા ઇતિહાસકાર તરીકે ઓળખતી હોત એવી એમની ઇતિહાસ લેખનની ક્ષમતા હતી, ઇતિહાસ દૃષ્ટિ હતી. એટલે એમણે વિનોબાજીએ પૂછ્યું કે પંડિતજી, તમે તમારા એક બે પ્રકરણો ઇતિહાસના વાંચતો તો એમાં મને એક વાત સાથે સંમત થવા જેવું ના લાગ્યું. એટલે કહ્યું કે બાબા કઈ વાત સાથે સંમત? એમ એક તો આ એ સમયમાં નહેરુને કોઈ એમ કે સંમત થવા જેવું ના લાગે, એ તો આ પોરબંદરના વાણિયાનો શિષ્ય જ કહી શકે, બીજો કોઈ ના કહી શકે. એમણે કહ્યું કે તમે એક જગ્યાએ એવું લખ્યું છે કે સમ્રાટ અકબરના સમયમાં સંત તુલસીદાસ થઈ ગયા. તો કે બરાબર છે, એમાં કંઈ ક્ષતિ લાગે છે? કાળની મારો કંઈ સમયની ગણતરીમાં ભૂલ થાય છે કે ના? એમાં તો તમારી ભૂલ ના થાય, પણ મને એમ લાગે છે કે દ્રષ્ટિમાં ભૂલ છે, દ્રષ્ટિમાં ભૂલ છે. તમે એમ કહી શક્યો હોત, તમે એમ કહ્યું હોત તો ઉચિત થાત, તમે એમ કહ્યું હોત તો સ્વીકૃત થાત કે તુલસીદાસજીના સમયમાં સમ્રાટ અકબર થયા.
હવે સાહેબ અહીં સામે પંડિત નહેરુ છે એટલે તરત હા થોડી ભણે. એમણે કહ્યું કે ઇતિહાસ આ રીતે જ લખાય છે બાબા, ઇતિહાસ આ રીતે જ લખાય. સમ્રાટોની વાત લખાય કારણ કે સમ્રાટો લોકોમાં જાણીતા હોય, સમ્રાટોને લોકો જાણતા હોય એટલે એના સમયમાં આ બન્યું છે એવું કહેવાય. એમણે કહ્યું કે ત્યાં તમે ફરી ભૂલ કરી પંડિતજી. એણે કહ્યું કે તમે તો વડાપ્રધાન છો એટલે ગામડાઓમાં મારી જેટલું ન જઈ શકતા હો, તમારે સમયની મર્યાદા હોય. પણ ગાંધીજીના ગયા પછીના સમયમાં મેં જ્યારે મારી યાત્રાઓ શરૂ કરી ત્યારે દિલ્હીથી માત્ર 50-60 કિલોમીટર દૂર એક ગામડામાં હું ગયો. માત્ર દિલ્હીથી 50-60, બહુ દૂર નહીં, 50-60 માઇલ. મોટાભાગની વસ્તી મુસ્લિમોની હતી એટલે બાબાએ કહ્યું કે મારે સભા કરવી છે તો કે સાંજે બધા નમાજ પડવા આવે છે તે વખતે સભા થઈ જાય. ગામ આખું હાજર હોય, પંખીના માળા જેવું નાનું ગામ. ગયા એટલે વરસાદ કેવો છે આ તે બધી લોકો સાથે વાત કરી, લોકોને જે થોડા કમ્ફર્ટેબલ લેવલ ઉપર આવ્યા એટલે પછી પૂછ્યું. પંડિતજીને દાખલો આપે છે કે તમે સમ્રાટ અકબરનું નામ સાંભળ્યું છે? તો બધા ગામના લોકો એકબીજાને સામું જોવા માંડ્યા. કંઈક અજાણ્યું નામ લાગ્યું, સમ્રાટ અકબરનું નામ એમને અજાણ્યું લાગ્યું. કે અમે નમાજમાં એક અલ્લાહો અકબર બોલીએ છીએ એમાં એક અકબરનું નામ સાંભળ્યું છે, પણ ત્યાં કંઈ સમ્રાટને એવો બાબા શબ્દ આવતો નથી. તો કે અચ્છા, તમે તુલસી અને કબીરનું નામ સાંભળ્યું છે? અરે લે, એનું બાબા નામ ના સાંભળ્યું હોય? કોઈક આવડી એવી તુલસીની ચોપાઈ ગઈ, કોઈ આવડી એવી કબીરની સાખી ગાય. હવે વિનોબાજી કહે છે કે આ પ્રમાણની વાત હું કરું છું, લાગણીની નહીં, પ્રમાણની વાત કરું છું. અને ઇતિહાસકારો તમે એમ કહો છો ને અમે તથ્ય આધારિત જઈએ છીએ, પણ હું એમ કહું છું કે તમારે તથ્ય વિશે પુનઃ વિચાર કરવાની જરૂર છે. તો આ જે શાશ્વતી છે એ શાશ્વતી આ સાહિત્યને મળી છે સાહેબ. સમય સમય પ્રમાણે કેટલીક બાબતોના ઉભરા આવે અને પછી બેસી જાય, ઉભરા આવે ને બેસી જાય. વચ્ચે એ 2-1 વર્ષ પહેલા લગભગ એક ઉભરો આવ્યો. અમે સરકારી કંપનીમાં એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના અભ્યાસુ પ્રાધ્યાપકે મને એવું કહ્યું, એ ત્યાંના જૂના રિસર્ચર અને ઘણા સિનિયર પ્રાધ્યાપક IIM, એમણે કહ્યું કે તમે સાંભળ્યું નહીં હોય એવી ઘટના બની છે. એક રીતે રાતોરાત ફ્લાય બાય નાઇટ એવી જોરદાર લોકપ્રિયતા હાંસલ કરી છે કે એની તમને કલ્પના જ નહીં આવે. અમારા માર્કેટિંગના એ બધું માર્કેટિંગની દ્રષ્ટિએ જો ગણેશ ચતુર્થી તો એ ટોટલ હિસાબ કરે કે કેટલા 15,000 પંડલ લેવા અને આટલા ગુણીને સ્વાભાવિક છે, એમાં કંઈ ખોટું નથી. અમારા માર્કેટિંગની દ્રષ્ટિએ એનું વધારે વધારે પ્રચલન થયું છે. ગીત બહુ જાણીતું છે, અમારે શિવાની હોય તો આખું ગાય જાય. ઇટ્સ કોલાવરી કોલાવરી ડી. મને કે આ આ ગીત ખરાબ છે હું સહેજ પણ નથી કહેતો, પણ હું આ સંદર્ભમાં વાત કરું છું, બીજા સંદર્ભમાં. એટલે મને મને કદાચ કોણ જાણે કેમ પણ મનમાં સ્વીકૃતિ ન થઈ, હું એમને કહી ન શક્યો, કદાચ અવિવેક થાય, પણ મને મનમાં એક આપણી કહેવત પણ યાદ આવી જે મેં એમને કહી નહીં કે બહોત નાચો મેરો કાનિયો તો કે ખૂબ ચલે તબ જાણ્યો. હવે આ તો બરાબર છે, લોકપ્રિય તો થઈ છે, બીજા 3-4 મહિના પછી મળ્યા ત્યારે થોડા આમ ઢીલા પડી ગયા હતા, કારણ કે આવો એક ઉભરો હતો, ઘણા દિવસ ચાલ્યું, લોકોએ સાંભળ્યું, પછી પૂરું થયું. પણ જો અહીં ત્યાં આવતી દરિયાની મીઠી લહેર, જો અહીં ત્યાં આવતી દરિયાની મીઠી લહેર તેના ઉપર ચાલી રહી
નાજુક સવારી આ બધી સાહેબ આ ક્યારે આપણી જ્યારે પણ સાંભળો આ ખૂન ને ચરખે આ શબ્દો તો અદભુત છે આ ખૂન ને ચરખે અને રાતે અમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની તો આ આ સાહિત્ય આ માનસ આ ભાગવત આ ભગવદ્ ગીતા આ કુરાને શરીફ કોઈ પણ મજહબ કોઈ પણ સંપ્રદાય એક ત્રીજી મહત્વની વાત આની સાથે જોડાયેલી આ સાહિત્ય જે રચાયું હશે એક કાળે સંસ્કૃતમાં મોટા પાયે રચાયું એવી ભાષામાં રચાયું કે જેનેથી એ વાત કદાચ સામાન્ય લોકો સુધી પહોંચી હોત તો કાં વિલંબથી પહોંચી હોત અથવા તો એટલી સરળતાથી પહોંચી ન હોત જ્યાં કથાકારો વચ્ચે આવ્યા આ સાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં લોકભોગ્ય બનાવવામાં જો કોઈએ ખૂબ મોટો ફાળો આપ્યો હોય તો આપણા બાઉલોએ આપ્યો આપણા ફકીરોએ આપ્યો આપણા સૂફીઓએ આપ્યો આપણા કથાકારોએ આપ્યો એમને કારણે સુપાચ્ય સાહિત્યનું નિર્માણ થયું અને એ સાહિત્ય લોક સુધી પહોંચ્યું મેઘાણીભાઈ એક સરસ વાત લખી કે આમ ન થયું હોત નીતિનભાઈ આમ ન થયું હોત તો મેઘાણીભાઈ કહે છે કે એક કરુણાંતિકા થઈ હોત કારણ કે આ સાહિત્ય આમના સિવાય ત્યાં પહોંચ્યું ન હોત અમારે નર્મદા કેવડિયા કોલોની ધારો તો પૂરો બંધ ભરાઈ ગયો પણ કેનાલ ન હોય તો ખેતરે પાણી ન પહોંચે આ સંતો આ ભક્તો આ સુખીઓ આ બાઉલો ને આ ફકીરો સાહેબ ધરતીમાં કેનાલ થઈને ફેલાઈ ગયા પાણી દેખાય મહત્વ પાણીનું કર્યું પોતે નીચે દટાયા છે એની વાત કોઈ દિવસ ન કરી અને લોકો સુધી આ સાહિત્ય પહોંચ્યું અને એની સરળતા એની સહજતા એની સ્વીકૃતિ એ જ એનું બળ હરિ પામવા સૌ તપ કરે એમને કોઈ આમ તપ ને જપ ને એવી મોટી વાતોમાં રસ ન પડ્યો સહજ વાત હરિ પામવા સૌ તપ કરે અને અખો હરિમાં માલ્યો ફરે મારે તો હું તો હરિમય છું હું હરિમાં અને મુજમાં હરિ અખા એમ નખ શિખ રહ્યો ભરી હું હરિમાં અને મુજમાં હરિ એમને એકદમ સરળ આ વાત કરી કોઈ વિધિ વિધાનમાં ન પડ્યા કોઈ સંપ્રદાયની વાત ન કરી પરમ તત્વ સાથેનું અનુસંધાન પછી એ ગંગા સતી હોય કે ભાણફોજના આપણા રવિ સાહેબ હોય કે ભાણ સાહેબ હોય પણ કામ બધાએ આ એક જ કર્યું એમણે તો એમની મનની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે ઘણી બધી વાતો કરી અમારે દાસીજીવણે કહ્યું કે સિદ્ધને કરું હું એકાદશી અને સિદ્ધ ત્રીજે ટંક ખાઉં નાથ મારાના નેણના નેણલા નિરખી અને પ્રીતના ભોજન પાઉં દાસી જીવન સંત ભીમના ચરણે હું તો હેતે હરિના ગુણ ગાઉં પણ પાછા અખા જેવાએ તો ત્રીજું નેત્ર પણ ખોલ્યું કારણ કે આ બધા આમ પોતાના સમયમાં જે એમને ઠીક ન લાગ્યું એમાં ઠીક નથી એવું ઉગાડે છોગે કહ્યું એમાં એમાં એમણે બીજી કોઈ ચિંતા ન કરી
લખાઈ ગયું કે વૈષ્ણવ વેશ ધારીને ફરે. આ નરસિંહ વાળો વૈષ્ણવ ની વાત નથી, એ તમે આગળ આપણે સમજીએ ત્યારે ખ્યાલ આવશે. નરસિંહ નો વૈષ્ણવ સલામ એ જુદી વાત છે. વૈષ્ણવ વેશ ધારીને ફરે અને પ્રસાદ તાણે પતરાવળા ભરે, રાંધ્યા ધાન વખાણતા જાય અને જેમ પીરસો તેમ જાજુ ખાય. કીર્તન ગાઈને તોડે તોર, અખા આ તો બધું જવાની નું જોર. આમાં કઈ ભક્તિ ભક્તિ તો છે નહી, આ તો જવાનીના જોર ની વાત છે. તો આ સાહિત્યની વાત એ મૂળ વાતને આપણા આ વાહકોએ પોતાની રીતે ઢાળી અને લોક સુધી પહોંચાડી. એવા રે અમે એવા, અને તમે કહો તો વળી તેવા. અને ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. તેરે માંગન અનેક હે, તમે તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક. મારે ક્યાં તારી એકની પડી છે, નાતની કે સમાજની કોઈ નહીં. આ જે મૂલ્યો છે એ સહજ જીવાતા મૂલ્યોની વાત છે. જે ડે ટુ ડે લાઈફમાં જે જીવાય અનુભવાય અને રિફ્લેક્ટ થાય એ પ્રકારના મૂલ્યોની વાત છે. ગોકુળદાસ રાયચુરા કરીને સૌરાષ્ટ્રમાં એક શારદા માસિક બાપુ વર્ષો પહેલા ચલાવતા અને ઘણી બધી સારી ઘટનાઓ, સાચી ઘટનાઓ એમને શોખ હતો ફરીને ભેગી કરીને લાવે. એમાં એમણે એક ઘટના લખી સૌરાષ્ટ્રના કોઈ એક ગામ, ઘણું કરીને જામનગર જિલ્લાની વાત છે. એક બેન છે, આમ તો એ ગામના વહુવારું, પણ હવે તો ઘણા વર્ષો થયા, એમના પતિ પણ ગુજરી ગયા અને એમના સસરા પણ ગુજરી ગયા, પણ એ ગામમાં પાણી ભરવા જાય કે ક્યારેક માલઢોર ભરવાડ આગળ લઈ ગયો અને પાછળથી મૂકવા જતા હોય તો એમ જાય, તો એ જ્યારે જ્યારે ચોરા પાસેથી નીકળે, આમ તો ઉંમર લાયક વયસ્ક, ત્યારે લાજ કાઢે. લાજ કાઢે મને લાગે છે કે સમજી શકાય ને બધું. તો ગામના જે ચોરે બેસનારા બે ત્રણ લોકો છોકરાઓએ આવીને કહ્યું કે માં તમે તમારા માં સમાન છો, તમે આ ચોરે અમે બેઠા હોય છે ને તમે લાજ કાઢો છો, અમને સંકોચ થાય છે, અમે તમારા દીકરા છીએ. આ બેને કહ્યું કે આમાં તમારી સમજ ફેર થાય છે, હું તો આ ચોરાની લાજ કાઢું છું, આ ચોરાની મર્યાદા હું જાળવું છું, આ ચોરા ઉપર મારો સસરો બેસતો. અને એણે કહ્યું કે આ તો કદાચ અંગત વાત હોય, મારી ને મારા સસરા પ્રત્યે મને સદભાવ હોય, માણસ સારા હોય તો અંગત વાત, પણ એમ નહીં. જે દિવસે હું નાની હતી અને રસોડામાં બેસીને રોટલા ગળતી હો અને મારો સસરો આવે ને સો એક મીટર દૂરથી કે વહુ દીકરા આજે મહેમાન છે હો, એટલે એમના પગમાં એનું જોર જુદું હોય. અને કોઈક દિવસ મહેમાન ન હોય તો એ ઓરડામાં આવીને ક્યારે બેસી જાય જમવા, અને પરાણે જમવાની વિધિ પૂરી કરતા હોય, એ બે વચ્ચેનો મેં તફાવત જોયો છે. આ હું એની લાજ કાઢું છું, આમાં કોઈ વ્યક્તિની કે વાત નથી. જીવતા જગ જશ નહીં અને જશવીણ કો જીવંત, જે જગ જશ લઈ આથમ્યા એ તો રવિ પહેલા ઉગંત. સૂર્યનારાયણના તો કિરણો પછી આવે. આવા આવા જે યશપૂર્ણ જીવન જીવીને ગયા છે એમના યશના કિરણો પૂર્વ દિશામાંથી સૂર્યનારાયણના એ કિરણો પહેલા પ્રગટ થાય છે.
વાત એની સાંભળીને આડું નવું જોજે. આ મહેમાનની વાતમાં અમારે કવિ કાગ સુધી આ લંબાવીએ. વાત એની સાંભળીને એક તો આવનારને આ કમ્યુનિકેશન જે આજના દિવસનો બહુ મોટો પ્રોબ્લેમ છે, માનવી વચ્ચેનું કોમ્યુનિકેશન, કુટુંબના સભ્યો વચ્ચેનું કોમ્યુનિકેશન નથી. માનવ હજુ એ બીજા માનવ સુધી પહોંચ્યો, મને લાગે રતિલાલ અનિલ, અનિલ મેં સાંભળ્યું છે કે ક્યારનો બંધાય છે રસ્તો નથી. એક માનવ હજી બીજા માનવ સુધી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે કે ક્યારનો બંધાય છે રસ્તો. આ કમ્યુનિકેશન અહીંયા ભગતબાપુ લખે છે કે વાત એની સાંભળીને આડું નવ જોજે, એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે, આવકારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછીને કોઈક આવે તો એને આવકારો મીઠો આપજે. પણ પછીની વાત કવિ અદ્ભુત કરી છે, માનવીની પાસે કદી માનવી ના આવે. તું એમ માને છે ને કે તું કઈ બહુ ડાયો હોઈશ, તું કઈ વિદ્વાન હોઈશ, એમ નથી. માનવીની પાસે કદી માનવી ના આવે, તારા દિવસો દેખીને દુખિયા આવે તો આવકારો મીઠો આપજે. ભાઈ તારા દિવસ છે આ તો, એ નહીં હોય ત્યારે પરિસ્થિતિ જુદી હશે. આજે તારા દિવસો છે માટે માણસ આવે છે. આજ ઉનકી કબ્ર પે જલતા નહીં દિયા કોઈ, ફિયા ગોરખપુરી, કે જિંદગી ગોહર મેં રોશન બહોત હવેલી થી. આ જીવતા હતા ને ત્યારે આ હવેલીમાં હજારો દીવડાઓ પ્રગટતા હતા, આજે એની કબરની પાસે એક દીવો નથી. માનવીની પાસે કદી માનવી ના આવે, તારા દિવસો દેખીને દુખિયા આવે તો આવકારો મીઠો આપજે. એક છેલ્લો પ્રસંગ ભગતબાપુની એક કલ્પનાનો વિષય લઈને મારી વાત પૂરી કરું છું. પત્ર બિગાડે ફળ ડસે અને બેઠા હેકણ ડાળ, તુમ જલો હમ ઉડ ચલે સો જીવન કા ફળ નાય, એવા એક દુઆ ઉપરથી એક સુંદર કલ્પના. આ વૃક્ષ અને પક્ષી વચ્ચેનો સંબંધ હમણાં નીતિનભાઈ બહુ સરસ કવિતા કહી. વૃક્ષનો જે વૃક્ષત્વનું વૈભવ છે એમાં ઘણો મોટો હિસ્સો તો પક્ષીઓનો છે. જનાબ રાજેશ રેડ્ડીએ લખ્યું છે કે ક્યાંક છાપામાં વાંચીએ ને, આપણે તો વારંવાર વાંચીએ, યું તો આંધી મેં એક સજર ગયા, આમ તો આંધી આવીને વરસાદ થઈને વાવાઝોડું થયું અને એક ઝાડ પડી ગયું, સામાન્ય ઘટના. યું તો આંધી મેં એક સજર ગયા, લેકિન યે સોચો કે કિતને પરિંદો કા ઘર ગયા. આ એક ઝાડ પડે છે એટલે તો એની પાછળ અહીંયા એવો વિશાળ વટવૃક્ષ, ભગવાનની કલ્પના. પક્ષીઓને વટવૃક્ષ સલાહ આપે છે કે હવે વનમાં આગ લાગી છે, આ તો વાઇલ્ડ ફાયર, એટલે તમે જાઓ, તમે જતા રહો અહીં, કારણ કે હવે અહીંયા રહેવું જોખમ છે. વડલો કહે મારી વનરાયું સળગી, હવે મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. તમારે પાંખો છે, અમે તો સ્થિર છીએ. વડલો કહે છે વનરાયું સળગી, મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. આવે અડિયા સેન અગનના, આવે અડિયા સેન અગનના, અને ઝડપી આદશ ઢાળા, આ ઘડી ચડી ચોટ અમુને, આ ઘડી ચડી ચોટ અમુને, અને ઝડપી લેશે જ્વાળા, માટે ઉડી જાઓ પંખી પાંખું વાળા. હમણાં હમણાં ઝાડ લાગી જશે,
તમે જતા રહો. પણ આ વડ પાછો પ્રેમી છે બહુ, એટલે એક સલાહ એક વિનંતી કરે છે કે બોલ તમારા અહીંયામાં બેઠા કેવા કે રૂડા અને રસવાળા. તમે જાઓ છો પણ ગમતું નથી એમ. શું કામ? કે બોલ તમારા અહીંયામાં બેઠા કે કેવા છે રૂડા અને રસવાળા. એટલે એક વિનંતી છે કે કોક દી આવીને ટવકી જાજો. કોક દી આવી અને ટવકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા ઉડી જાઓ. કોક દી આવજો, કોક દિવસ આવજો. પક્ષીઓ કે છે કે આશરે તારે ઈંડે ઈંડા ઉછેર્યા, હે વૃક્ષરાજ તારે કારણે તમારી પેઢીઓ પાંગરી. આશરે તારે ઈંડા ઉછેર્યા અને ફળ ખાધા રસવાળા, હવે મરવા વખતે સાથ છોડે ઈ મોઢા હોય મસવાળા. ઉડી જાઓ પંખી પાંખું વાળા. ઓહો, તો અમારા જીવતરમાં ધૂળ પડે ભાઈ. ભેળા મરશું અને ભેળા જન્મશું. ફરી પાછા તું વૃક્ષ થજે, ફરી પાછા અમે પંખી થશું. ભેળા મરશું અને ભેળા જન્મશું, ફરી તારી માથે કરશું અમે માળા. કાગ કે આપણે ભેળા બળશું અને ભેળા ભરશું ઉજાળા. ઉડી જાઓ પંખી પાંખું વાળા. માનવ જીવનમાં એકમેકને સહારે, અને આવું ન બને એમ નહીં સાહેબ, આ ઘટનાઓ બન્યા જ કરતી હશે. જેમ જેમ અપ્રિય ઘટનાઓ ઘણી બને છે ને, એમ બાપુ મને લાગે છે ઘણી બધી સારી ઘટનાઓ પણ બનતી હશે. સવાલ એ છે કે એ આપણા સુધી પહોંચાડવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. જે વ્યવસ્થા છે એને આમાં રસ નથી. મેં પાંડુરંગ દાદાને એક વખત પૂછ્યું હતું કે આ બધી સારી વાતો કેમ જાહેર નહીં થતી હોય, એટલે મને કહે ઉભા રહો, હું મારા પત્ની સાથે 36 વર્ષથી રહું છું અને ગૃહસ્થ જીવન ગાળું છું, તો એમાં કોઈ ઘટના થઈ ગણાય? મેં કીધું ના, એમાં કોઈ ઘટના ન થઈ ગણાય. આવું તો આપણે ત્યાં પરમેન્ટ હોય છે. પણ મને કે શિયાળાની અડધી રાતે હોય ને મારા ધર્મપત્નીને મારીને કાઢી મૂકું, તો મેં તો ઇન્ટરનેશનલ ઘટના થાય. કોણ જાણે આપણે કોને ઘટના ગણીએ છીએ એના ઉપર વિચાર કરવાની જરૂર છે. અને એટલા માટે આ માનસ ગાન, એટલા માટે આ શાસ્ત્રોનું ગાન. એ સાહેબ એળે ન જાય, એળે ન જાય. હા, વધતા ઓછા અંશે અસર થાય, સમય પ્રમાણે અસર થાય, પણ ન થાય એવું મન માનવા તૈયાર નથી. કોઈ કંઈક ને એનો આધાર આપવો તો આપી શકાય એમ નથી, એટલે માફ કરો એમ જ કહેવું પડે. પણ ચોક્કસ અસર થાય. એલિયટ ગયા તો ઇન્દુકુમાર ચતુર્વેદી એક ના બે શબ્દો લખ્યા, થોડા એમને શ્રદ્ધાંજલિ કવિને. લખ્યું ધરણી હજુ એની એ જ મરુભૂમિ. તું એક એક કવિ તું ગયો અને તું હતો, પણ આ મરુભૂમિ જેવી ધરણી હજુ એની એ જ મરુભૂમિ. ભેદ માત્ર એટલો ઓ કવિ કે તવ વાણી વહેણ થકી જરા ભીની ભીની. તારી જે કવિતાનો પ્રવાહ ચાલ્યો એનેથી સેજ વિનાશ આવી, એમ આ માનસ ગાનથી, સત્સંગથી, શાસ્ત્રોના અધ્યયનથી કોઈકને ઓછું તો કોઈકને વધારે
પણ દ્વિજત્વ તો જરૂર પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી, એવું મનમાં બેસે છે. આ સુંદર સાંજે થોડી સુંદર વાતો આપની સાથે કરવાની મને તક મળી એનો મને આનંદ છે, અને ફરી એક વખત આપનો આભાર માનું છું. આપ સૌને જય સિયારામ અને બાપુને વંદન. સ્વાભાવિક આનંદ થયો, પણ મને વિશેષ આનંદ એ વાતનો થયો.